તો આજ જ મુદ્દે વધુ જાણકારી લઈશું સંવાદદાતા યુનુસ ગાઝી પાસેથી યુનુસ જે રીતે ફરીથી રેગિંગની ઘટના સામે આવી છે ત્યારે આ જે વિદ્યાર્થીઓએ જે ફરિયાદ કરી છે સિનિયર તબીબો સામે ફરિયાદ બાદ શું કોઈ સુમનદીપ વિદ્યાલયે કોઈ એક્શન લીધા છે ખરા નરેન્દ્રસિંહ જામનગરના જે મેડિકલ સ્ટુડન્ટ છે તેનું રેગિંગ ત્રણ સિનિયર ડોકટરો દ્વારા કરવામાં આવ્યો હોવાનો આરોપ કરતી અરજી જે સુમંદી વિદ્યાપીઠનું મેનેજમેન્ટ છે તેને જે મેડિકલ સ્ટુડન્ટ છે તેના પિતા દ્વારા આપવામાં આવી છે એક બેઠક મળી ગઈ છે અને બીજી બેઠક સોમવારે મળવાની છે આપની સાથે જે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર બકુલ જાવડેકર છે સર પહેલા તો શું ફરિયાદ મળી હતી અને આ કેટલી ગંભીર બાબત છે આપની સંસ્થા માટે કયા પ્રકારની રેગિંગની ઘટના બની છે હા રેગિંગની કોઈપણ ઘટના ગંભીર જ હોય છે એટલે ફરિયાદ મળી છે કેટલી એમાં સત્યતા છે અને એની કેટલી તીવ્રતા છે એ નક્કી કરવા માટે આપણે કમિટી એક ગોઠવેલ છે એન્ટી રેગિંગ કમિટી અને એ તરત જ એમની ફરિયાદ મળતાની સાથે જ ચોવીસ કલાકની અંદર અમે એની મિટિંગ એક કરી લીધી છે ગુરુવારે અને બીજી મિટિંગ સોમવારે રાખેલી છે બધાની એ કરીને તપાસ કરીને બધાના સ્ટેટમેન્ટ લઈને પછી નક્કી કરશું કે આનો કમિટીનો શું અભિપ્રાય છે અને એના પરથી જે જરૂરી એક્શન હશે એ પ્રમાણે લેવાશે અરજી કરવામાં આવેલી છે જે ફરિયાદ શું કરવામાં આવી છે થોડીક પ્રાથમિક જે માહિતી આપી શકે એટલે આ જ કે છોકરો નવો આવેલો છે એટલે એને હેરાન કરવામાં આવે છે એ જાતની ફરિયાદ છે કયા પ્રકારની હેરાનગતિ છે જે પ્રકારનું કહેવામાં આવે છે કે જે દર્દીઓ છે તેની સાથે સુવા માટે મજબૂર કરવામાં આવતા હતા બહારથી વસ્તુઓ ખરીદી લાવવા માટે કહેવામાં આવતું સિગારેટ પીવાનું કહેવામાં આવતું એવું બધું લાગે છે ખરું આઈ ડોન્ટ ન આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્રિવેન્ટ ધી ફાઇન્ડિંગ્સ ઓફ ધ કમિટી એટલે આ તબક્કે હું એ બાબતની અંદર કમિટી જે કહેશે એ મુજબ ત્યારે અમે રિપોર્ટ આખો આપશું ત્રણ સિનિયર ડોક્ટરો સામે આક્ષેપ કરવામાં આવ્યો છે ડોક્ટર શ્યામશંકર શાહ ડોક્ટર હાર્દિક નાયક અને ડોક્ટર ગૌરવ તેઓની સામે કોઈ કાર્યવાહી કે તપાસ તપાસ થઈ છે હા એમની ચાલુ થઈ ગઈ છે એટલે એમની પ્રાથમિક અમે જે પહેલી મિટિંગ કરી એની અંદર એમના સ્ટેટમેન્ટ અમે રેકોર્ડ કર્યા છે શું કીધું એમને જે ફરિયાદ છે એ બધું કમિટીના કબજામાં છે અત્યારે એટલે એ જ્યારે બધું જ્યારે કારણ કે અમારે કદાચ એમને ફરીથી બોલાવીને અમુક સેકન્ડરી ક્વેશ્ચન્સ એ પૂછવા પડશે અને હજી સુધી જે વિદ્યાર્થી જેણે ફરિયાદ કરી છે એનું એ સ્ટેટમેન્ટ અમારે લેવાનું છે એટલે એ સ્ટેટમેન્ટ લઈને પછી એની લાઇટમાં કદાચ ફરીથી સવાલ પૂછવા પડે તો એ પૂછશું એને અને એ પછી બધું નક્કી થયા પછી જ આ બાબતમાં કોઈ ટિપ્પણી કરવાનું વ્યાજબી કહેવાશે સર જે પહેલી બેઠક મળી તો તેમાં કોનું નિવેદન લેવાયું કોની પૂછપરછ કરવામાં આવી અથવા તો શું લેવું જે લોકો અહીંયા હાજર હતા એમની લીધી

હાલના તબક્કે તેઓની સામે કોઈ પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવી છે ફરજથી દૂર કરવામાં આવ્યા હોય અથવા તો કેમ્પસ બહાર કરવાની સૂચના આપવામાં આવી હોય હજી સુધી કોઈ એનું કોઈ નિષ્કર્ષ આવે નહી ત્યાં સુધી કોઈને એવી રીતે દૂર કરવા એવું પણ વ્યાજબી ન કહેવાય અને એવો કોઈ આક્ષેપ નથી કે એને કોઈ ફિઝિકલ ડેમેજ નું કેવું છે એટલે અને છોકરો પોતે અત્યારે છે નહીં સર જે રીતે પાંચ પેજની અરજી કરવામાં આવે છે લંબાણપૂર્વકના બાર મુદ્દાઓને લઈને આક્ષેપો કરવામાં આવે છે તેમાંથી કોઈ આપને તથ્ય લાગ્યું ખરું ના એ હું તમને કહું છું ને કે એ એ પ્રિરોગેટિવ કમિટીનો છે એ લોકો નક્કી કરશે એમાં આઈ ડોન્ટ વોન્ટ ટુ ઓકે આ ઘટનાને તમે કેટલી ગંભીરતાથી લીધી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે હવે શું પગલાં લેવામાં આવી રહ્યા બિલકુલ આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે મોટાભાગની યુનિવર્સિટીઓમાં આટલા બધા સ્ટુડન્ટો જ્યારે હોય ત્યારે આ આ જાતની ઘટનાઓ બનવાની જોખમ રહે છે અને એને માટે અમે હંમેશા વિજિલન્ટ રહીએ છીએ અને આ કોઈ પણ પ્રકારની આવી જાતની દુર્વર્તન અમે સહન કરવાના ફેવરમાં નથી એટલે જ્યારે કમિટીનો નિર્ણય આવશે તો મેં તમને કહ્યું એમ કે એની સત્યતા અને તીવ્રતા એ બંનેના પ્રમાણમાં એને ક્વોન્ટમ ઓફ પનિશમેન્ટની પ્રમાણે અમે ધન્યવાદ આ હતા ડોક્ટર બકુલ જાવડેકર સોમનદીપ વિદ્યાપીઠની જે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ છે તેમાં જે રેકિંગની ઘટના બની છે તેને મેનેજમેન્ટ ગંભીરતાથી લઈ રહ્યું છે અને આ પ્રકારની ભવિષ્યમાં ઘટના ન બને તે હેતુસર આ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યારે જે તપાસને અંતે જો જે આરોપીઓ દોષિત જણાશે તો તેઓની સામે પગલાં ભરવાની તૈયારી દર્શાવી રહ્યા છે જોવાનું હવે એ છે કે સોમવારે જે મેડિકલ સ્ટુડન્ટ છે તે અને તેના પિતા જે એન્ટી રેગિંગ કમિટી સમક્ષ હાજર થશે ત્યારે તેઓ શું પુરાવાઓ આપે છે તે પુરાવાઓને આધારે આગળની તપાસ થશે અને ત્યાર પછી મેનેજમેન્ટ આગળની કાર્યવાહી કરી શકે છે આભાર યુનુસ સમગ્ર જાણકારી બદલ તો જે રેગિંગની ઘટના બની છે સુમનદીપ વિદ્યાપીઠમાં તેને લઈને હવે કાયદાકીય કાર્યવાહી પણ કોલેજ દ્વારા કરવામાં આવશે